गुड मॉर्निंग विद्यार्थीओ, गई काले आपणे चैप्टर नंबर 17 तारा ने सूर्यमंडल नी शुरुआत करी हती। एम आपणे शहर ने गामडा में शुं अंतर होय, शहर में केम ओछा ताराओ देखाय ने गामडा में केम देखाय, वधारे शुं काम मजा आवे एटले शहेरमां वधारे छे एटले वधारे देखाय, शहर में ओछा होय ट्राफिक होय एटले ओछा देखाय आपणने, बराबर एवं नहीं। शहर में शेना लीधे ओछू देखाय, प्रदूषण ना लीधे, बराबर वातावरण केवु न होय, चोखू न होय, एटला माटे ज्यारे गामडा में केवु होय प्रदूषण नहिवत प्रमाण में होय तो खरुं, पण केवु होय ओछू होय छे, केवु होय छे ओछू होय छे, प्रमाण केवु होय छे प्रदूषण नुं ओछू, अने वादळो न होय तो आकाश केवु होय एकदम स्वच्छ एटले के चोखू होय, एटला माटे आपणे ताराओ गामडा में सरळताथी जोई शकीए छीए। હવે આપણા પેજ પર એક પેરેગ્રાફ બાકી છે, રાત્રિ આકાશમાં સૌથી તેજસ્વી પદાર્થ કયો છે? રાત્રિ આકાશમાં સૌથી તેજસ્વી જો કોઈ પદાર્થ હશે તો કયો છે? ચંદ્ર, બરાબર, કયો પદાર્થ છે? ચંદ્ર હશે। શું કામ ચંદ્ર હશે? કે ચંદ્ર સંપૂર્ણ ક્યારે આપણે દેખાય? કાલે આપણે વાત કરી ત્યારે પૂર્ણમના દિવસે, એટલે અમાસના દિવસે દેખાતો નથી, આમાં દેખાય નહીં, આમાં સંપૂર્ણ દેખાય। મેં હમણાં તમને કીધું હતું ગઈકાલે કે 28 તારીખ એટલે કે હોળીના દિવસે પૂર્ણમ, હંમેશા ફાગણ મહિનાની પૂર્ણમને દિવસે શું હોય? હોળી, ત્યારે આકાશમાં સંપૂર્ણ ચંદ્ર હશે, તમારે જોવું જોઈએ, લેજો, બરાબર છે। ચંદ્ર જેવા બીજા ઘણા બધા પદાર્થોને શું કહેવાય? આપણે આકાશી પદાર્થ। કેવા પદાર્થ કહેવાય? આકાશી પદાર્થ। કેવા? આકાશી પદાર્થ। કે શું રહેલું એમાં? તારા, ચંદ્ર, ગ્રહો અને અન્ય પદાર્થો। વ્યાખ્યા દેજે શું કે આકાશમાં રહેલા તારા, ચંદ્ર, ગ્રહો અને અન્ય પદાર્થો ને આકાશી પદાર્થો કહે છે। કેવા પદાર્થો? આકાશી પદાર્થો કહે છે। દો પાછળ શું બધા જ આકાશી પદાર્થો સમાન છે? ચાલો શોધી કાઢીએ, શું આકાશી પદાર્થો છે આ બધા સમાન છે, એક સરખા છે? તારા, ચંદ્ર, ગ્રહો અને અન્ય પદાર્થો એક સરખા હોય? નહીં, તારા અલગ છે, ચંદ્ર અલગ છે, ગ્રહો અલગ છે, બીજા અન્ય પદાર્થો જે ઉલ્કા છે, ધૂમકેતુ છે, ઉલ્કા પિંડો છે, બધા કેવા છે? અલગ અલગ હશે। કેવા છે? અલગ અલગ હોય છે। તમે પહેલો આવશે ચંદ્ર, શું આવશે? ચંદ્ર। પ્રવૃત્તિ 17.1, ઘણી બધી રાત્રિઓ સુધી ચંદ્રનું સતત અવલોકન કરો, ખાસ કરીને એક પૂનમ થી બીજી પૂનમ સુધી। એક મહિનો થાય, એક પૂનમ થી બીજી પૂનમ આવે તો કેટલો થાય? એક મહિનો। તમારી નોંધ પોથીમાં રોજ તેનું ચિત્ર બનાવો તથા પૂનમ થી રોજ દિવસ પણ નોંધો, દરરોજ આકાશમાં કયા ભાગમાં પૂર્વ કે પશ્ચિમ ભાગમાં ચંદ્ર દેખાય તે પણ નોંધવાનું છે। હવે જો પૂનમ થી પૂનમ યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ ગુજરાતી માસ, કયો માસ? ગુજરાતી માસ, એટલે કે ગુજરાતી મહિનો, ખબર ને? કાર્તિક માસ છે, પોષ, એમાં કોઈ પણ, ધારો કે હમણાં આપણે ફાગણ મહિનાની શરૂઆત છે તો ફાગણ મહિનો લેજો। ફાગણ સુદ આવશે, પહેલા શું આવે? બે આવે ફાગણ મહિનામાં, ફાગણ સુદે આવે, ફાગણ વદ। તમે ઘણી વાર સાંભળ્યું છે કે આપણા મમ્મી પપ્પા દાદા દાદી વાત કરતા હોય, શું વાત કરતા હોય? અંધારી, અંજવાળી, કૃષ્ણ પક્ષ,
એટલા બધા નામ છે. શુદ્ધ ને અજવાળ્યું શુકલ્પ છે, વદન અંધારિયું ને કૃષ્ણ પક્ષ. હવે આમાં શું થાય, આમાં શરૂઆત કરે એક થી પંદર દિવસ હોય તો પંદર આવે, ત્યાં પંદર હોય ને પંદર નો નીકળે શું આવશે. પૂનમ ને દિવસે આખો ચંદ્ર પછી કેવું થાય, પહેલા પૂનમ છે તો આજે આખો ચંદ્ર છે, બીજો દિવસ જાય તો શું થાય, ચંદ્ર જે હોય એમાં થોડો ફેરફાર થાય, પછી એમાં થોડો ફેરફાર થાય, પછી થોડો ફેરફાર થાય, પછી અમાસના દિવસથી શરૂઆત થાય આમ મીઠો હોય, પછી ધીમે ધીમે આમ વધે બરાબર. જ્યારે પૂનમ આવી જાય ત્યારે કેવો થઈ જાય, સંપૂર્ણ ચંદ્ર થાળ ખબર પડે. હવે જો શું ચંદ્રના આકારમાં રોજભર પણ દેખાય છે, હા રોજ ફેરફાર દેખાય છે, પણ એ ફેરફાર આવું ધરી આંખે આપણે બહુ જોઈ શકીએ નહીં, આપણને બધું કેવું લાગે છે એક સરખું લાગે છે, પણ એમાં ફેરફાર દરરોજ થાય, શું થાય એમાં દરરોજ ફેરફાર થાય છે. શું એવો પણ દિવસ છે જ્યારે ચંદ્રનો આકાર સંપૂર્ણ ગોળ હોય, હા ક્યારે પૂનમના દિવસે. શું એવો દિવસ પણ છે જ્યારે આકાશ એકદમ સ્વચ્છ હોવા છતાં ચંદ્ર જણા પણ ન દેખાય, હા આકાશ સ્વચ્છ હોય સૂકું હોય કાંઈ હોય ને તોય અમાસના દિવસે આપણને ચંદ્ર દેખાતો નથી. હજો જે દિવસે ચંદ્રની સંપૂર્ણ ગોળ તકતી દેખાય તેને પૂનમ કહે છે. જે દિવસે ચંદ્ર સંપૂર્ણ તકતી લખું જે દિવસે આકાશમાં સંપૂર્ણ ચંદ્ર દેખાય તેને પૂનમ કહે છે. શું કહેવાય, પૂનમ. ત્યારબાદ ચંદ્રના તેજસ્વી ભાગનું કદ પાતળું અને વધુ પાતળું થતું જણાય. ત્યારબાદ ચંદ્રનું કદ કેવું દેખાય છે, પાતળું પાતળું દેખાવા માંડે છે, વધુ ને વધુ પાતળું થઈ પછી આવી ઢીલી થઈ જાય છેલ્લે ચૌદશમાં અમાસના દિવસે સાવધાયક થઈ જશે. આ દિવસને અમાસ કહે છે. શું કહેવાય, અમાસ. જ્યારે ચંદ્ર આકાશમાં આપણને દેખાતો નથી. પછીના દિવસે ચંદ્રનો એક નાનકડો ભાગ આકાશમાં દેખાય. અમાસના દિવસ પછી એકમ આવશે જેને અર્ધવલયાકાર ચંદ્ર કહે છે. યાદ રાખજો, ચંદ્રનો એક નાનકડો ભાગ આકાશમાં દેખાય તેને અર્ધવલયાકાર શું કહેવાય, ચંદ્ર કહેવાય છે. પછી ફરીથી પ્રતિદિન ચંદ્ર કેવો થતો જશે, મોટો થતો જાય અને પંદરમા દિવસે ફરીથી આપણને પૂર્ણ ચંદ્ર દેખાય. અમાસથી શરૂ કરો ધીમે 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 વધતો જાય વધતો જાય, પૂનમ આવી જાય ત્યારે કેવો આપણને દેખાય છે, સંપૂર્ણ ચંદ્ર દેખાય. એમાં શું થાય, પંદર દિવસ ઘટતો જાય, પંદર દિવસ શું થતું જશે, વધતો જાય છે. ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ કહે છે. યાદ રાખજો, શું, ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન, ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને શું કહેવાય, ચંદ્રની કળાઓ. મધ્ય વ્યાખ્યાની છે, અંડરલાઈન કરવાની છે અને પાકી કરવાની છે, બરાબર છે ને. શું કરવાનું છે, પાકું કરવાનું છે. પછી કહેતા નહીં સર યાદ નતું ભૂલાઈ ગયું તું, એવું કાંઈ સાંભળી લેવામાં આવે ન. જો નીચે કોષ્ટક, એક પૂનમ થી બીજી પૂનમ સુધીનો સમયગાળો કેટલો હોય, 29 દિવસ થી થોડો વધારે હોય એટલે 30 દિવસ હોય, એમાં 32 દિવસ ક્યારેય થાય નહીં. ઘણા કેલેન્ડરમાં તેને એક મહિનો કહેવામાં આવે છે, બરાબર. આપણે તિથિ પ્રમાણે જોઈએ તો 32 દિવસ થાય, એમાં એકાદી દિવસ ન હોય તો એની પછીના મહિનામાં એના એ દિવસ તિથિ કેટલી વાર હોય, બે વાર, એટલે એક જ સમાન થાય, 29 થી 30 દિવસ સુધી હોય છે. નીચે જો આકૃતિમાં એક છોકરી પોતાની નોટબુકમાં એક ચિત્ર દોરે છે ચંદ્રની કળાઓનું, બરાબર એવી રીતે જોવા.
ભૂલવાનું નથી.